સૌનું સ્વાગત છે ને હું છું દિવ્યા. તો નજર નાખીએ મહત્વના સમાચાર પર. અમદાવાદના જોપુરામાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના બની હતી. એમાં એક વ્યક્તિ ઘાયલ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી. અમદાવાદના જોપુરા વિસ્તારમાં સાદ પાર્કની સોસાયટી પાસે ખાનગી ફાયરિંગ ગત રાત્રે થયું હતું. મળતી માહિતી મુજબ ચાર શખ્સ ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા. એમાંથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતા પૂરા વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. ફાયરિંગમાં મોઇન ખાન નામનો શખ્સ ઇજાગ્રસ્ત થયો હતો, ત્યારે અઝર કિટીલ અને સરફરાઝ શાહરૂખ અને કાયમ સામે ગુનો નોંધાયો છે. ત્યારે વેજલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે અંગત દુશ્મનાવટ ફાયરિંગ માટે કારણભૂત હોઈ શકે એવું પ્રાથમિક તપાસમાં લાગી રહ્યું છે. સર, ઇસમેં મેં વહાં ગાડી રખને ગયેલા, અબ વો મેકો માલુમ નહીં ફાયરિંગ કરને, વહાં મેં ગયા ઉસકે મેને ગાડી હટા દેતા તો ઉસકે ફાયરિંગ હોગા તો ઉસમેં સે એક મેકો લગ ગઈ. વો સર વો નહીં માલુમ. યુગશ્રી રામાનુજ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ. અમદાવાદમાં અત્યારે વધુ એક બનાવ. જીવરાજ પાર્ક પાસે આવેલા અમન આકાશ પાર્ટી પ્લોટની બાજુમાંથી યુવતીની લાશ મળી આવી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચીને ત્યારે વધુ તપાસ હાથ ધરી હતી. અમદાવાદમાં દિવસે ને દિવસે હત્યાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે અમુક માતા ભારે તત્વોને જાણે પોલીસ અને કાયદાની કોઈ ડર જ ના હોય તેમ બેફામ રીતે ગુનાઓ આચરી રહ્યા છે. અમદાવાદ શહેરના જીવરાજ પાર્ક ખાતે આવેલા અમન આકાશ પાર્ટી પ્લોટની બાજુની ખુલ્લી જગ્યામાં એક યુવતીની લાશ મળી આવી હતી. લાશ મળવાના સમાચાર આજુબાજુના વિસ્તારમાં પ્રસરતા લોકોના ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા. ત્યારે પોલીસ આવીને સમગ્ર તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં બોથડ પદાર્થ મારી હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. ત્યારે અનેક વાસણ દ્વારા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી. હવે આગળની તપાસમાં જ હત્યાનો ભેદ ખુલશે. યુગશ્રી રામાનુજ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ. મેરિડ પબ્લિશ કંપની 88 વર્ષની જૂની ફોર્ચ્યુન મેગેઝિનને 1.95 કરોડ રૂપિયામાં વેચવા માટે તૈયાર થઈ ગઈ છે. કંપનીએ શુક્રવારે તેની જાણકારી આપી હતી. થાઈલેન્ડના બિઝનેસમેન ચેટ ચેવલ જરાવીના ફોર્ચ્યુનને ખરીદશે. તે કેરોઇન પાર્ક ફ્રેન્ડના ગ્રુપની અનેક કંપનીઓના બોર્ડમાં સામેલ છે. તે ગ્રુપના ચેરમેન સુમિત જારવેનના દીકરા છે, પરંતુ ફોર્ચ્યુન મેગેઝિન માટે વ્યક્તિગત રીતે ડીલ કરી છે. આગામી મહિનાના અંત સુધીમાં સોદો ફાઇનલ થવાની આશા છે. ત્યારે પોક ફ્રેન્ડ ગ્રુપ થાઈલેન્ડની સૌથી મોટા બિઝનેસ હાઉસ પૈકીનું એક છે. ત્યારે ટેલિકોમ્યુનિકેશન અને ફૂડ રિટેલ અને ઓટોમેટિવ ફાઇનાન્સ અને ફાર્મા સહિત અનેક બીજા સેક્ટરમાં સમૂહનો કારોબાર ફેલાયેલો છે. જરાવેનનો પરિવાર થાઈલેન્ડના સૌથી અમીર પરિવારોમાં સામેલ છે. ચેટ ચેવલ જોરાવેનનું કહેવું છે કે તેઓ ફોર્ચ્યુનને દુનિયાની લીડિંગ બ્રાન્ડ તરીકે સ્થાપિત કરવા માંગે છે. ફોર્ચ્યુનના પ્રેસિડેન્ટ એલન મુરે સીઈઓ તરીકે જવાબદારી સંભાળશે. તેઓએ કહ્યું છે કે મેગેઝિનના નવા માલિક ચીનમાં ખાસ કરીને તેનો વિસ્તાર કરવા માંગે છે, ત્યારે ફિલ્ટનના લેફ્ટ એડિટર ઇન ચીફ તરીકે ચાલુ જ રહેશે. ફોર્ચ્યુનના પ્રેસિડેન્ટ મુરે જણાવ્યું કે થોડાક વર્ષોમાં પ્રિન્ટની આવક ઘટી ગઈ અને મેગેઝિનનું પણ વેચાણ ઘટ્યું છે. ગયા વર્ષે વેચાણ 10 કરોડ ડોલરથી આછું થયું હતું, ત્યારે ફોર્ચ્યુનનું 60% રેવન્યુ ડિજિટલ એડવર્ટાઇઝિંગ અને ફોરેન્સીથી થાય છે. ટાઈમ કંપનીના કો ફાઉન્ડર હેન્સી લુએ 1930માં ફોર્ચ્યુનને શરૂ કર્યું હતું. આ વર્ષે જાન્યુઆરીમાં ટાઈમ કંપનીને મેરેડિથ ગ્રુપે ખરીદી લીધી છે. મેરેડિથે તે દરમિયાન પોતાની ન્યૂઝ અને રિપોર્ટ્સ બ્રાન્ડને વેચવાની જાહેરાત કરી હતી. 19 કરોડમાં વેચી દીધી હતી. તેને salesforce.com ના ફાઉન્ડર માર્ક બિનિયોફ અને તેમની પત્ની ખરીદ્યું હતું. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને મિઝોરમ તેમજ તેલંગાણામાં 12 ડિસેમ્બરથી 17 ડિસેમ્બર વચ્ચે વિધાનસભાની ચૂંટણી થવાની છે. 2019ની સામાન્ય ચૂંટણી પહેલા મહત્વ ધરાવતી આ ચૂંટણીઓમાં બધા પક્ષોએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને મિઝોરમ અને તેલંગાણાના 12 ડિસેમ્બરના રોજ અને 17 ડિસેમ્બર વચ્ચે વિધાનસભાની ચૂંટણી થવાની છે. 2019ની સામાન્ય ચૂંટણી પહેલા મહત્વ ધરાવતી ચૂંટણીઓમાં બધા પક્ષોએ પોતાની તાકાત લગાવી દીધી છે. 5માંથી 3 રાજ્યોમાં સરકાર ચલાવી રહેલ ભાજપ માટે 2019 પહેલા ચૂંટણી જીતવી ઘણી મહત્વની છે, પરંતુ સી વોટર ઓપિનિયનના પોલ જનતાઓનું અલગ મૂળ જણાવી રહી છે. ચૂંટણી બરાબર પહેલા કરાયેલા સી વોટર ઓપિનિયન પોલ અનુસાર રાજસ્થાન, મધ્યપ્રદેશમાં કોંગ્રેસને બહુમત મળવાના અનુસાર છે. 2019ની ચૂંટણી પહેલા આ વાત ભાજપને ઉંગડાવવા માટે કાફી છે. સી વોટર ઓપિનિયન પોલ અનુસાર 200 સીટોની વિધાનસભાવાળા રાજસ્થાનમાં કોંગ્રેસ ભારે બહુમત સાથે કમબેક કરી શકે છે. પોલમાં કોંગ્રેસને 145 સીટો અને ભાજપને માત્ર 45 સીટો મળવાનું પૂર્વમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. વળી ભાજપનો ગણ મનાતો મધ્યપ્રદેશની વાત કરીએ તો અહીં શિવરાજસિંહની સરકાર જોખમમાં જણાઈ રહી છે.
15 વર્ષોથી મધ્યપ્રદેશમાં જીત મેળવી રહેલા ભાજપ પર આ વખતે કોંગ્રેસ ભારી પડી શકે છે. સી વોટર ઓપિનિયન પોલમાં કોંગ્રેસને સાધારણ બહુમત મળવાની ભવિષ્યવાણી કરવામાં આવી રહી છે. ત્યારે પોલ અનુસાર 231 સીટોવાળી મધ્યપ્રદેશ વિધાનસભામાં કોંગ્રેસને 116 સીટો મળી શકે છે. વળી ભાજપના ખાતામાં 107 સીટો અનુમાન છે અને છત્તીસગઢમાં પણ ભાજપને કોંગ્રેસ માટે કાંટાની ટક્કર મળી રહી છે. 91 સીટોમાંથી કોંગ્રેસના ખાતામાં 41 સીટો અને ભાજપના હિસ્સામાં 43 સીટોની ભવિષ્યવાણી કરવામાં આવી રહી છે. આ ત્રણેય રાજ્યોમાં ભાજપને પોતાની સત્તા બચાવવા માટે ઘણી મહેનત કરવી પડશે. સેન્ટર ફોર વોટિંગ ઓપિનિયન એન્ડ ડેન્સ ઇન ઇલેક્શન રિસર્ચે દાવો કર્યો છે કે CNX રાજસ્થાનમાં કોંગ્રેસને 115 સીટ મળી શકે છે. CSG સર્વે અનુસાર મધ્યપ્રદેશમાં આ વખતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે અંતર વધુ નહીં રહે. સર્વે ભાજપને 116 સીટો અને કોંગ્રેસને 105 સીટો મળવાનો દાવો કર્યો છે. CNX સર્વેના છત્તીસગઢમાં ભાજપને 50 સીટો અને કોંગ્રેસને 30 સીટો મળવાનું પૂર્વાનુમાન લગાવ્યું છે. 10 સીટો અન્ય ખાતામાં આવશે ત્યારે CSDSના સર્વેમાં છત્તીસગઢમાં ભાજપના ખાતામાં 56 સીટો અને કોંગ્રેસના ખાતામાં 25 સીટો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્રણેય રાજ્યોમાં કોંગ્રેસને ગઈ વખતે વધુ સીટો મળવાની સંભાવનાને કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ રોચક ગણાવ્યું છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું છે કે સી વોટરનો ઓપિનિયન પોલ રોચક અને પ્રશંસનીય છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તો હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. જય શ્રી રામ. મેં કૈલાસ સ્વામી, ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ભગવા રક્ષા દલ, સભી ભાઈ ઓર બહેનો કો દીપાવલી કી હાર્દિક શુભકામનાએ. સબકા ભલા હો, સબકા મંગલ હો, ઓર ભગવા રક્ષા દલ મેં જોડને કા સબકા સબકા આભાર. જય શ્રી રામ. ખૂબ ખૂબ બધાઈ હો. હું મિતેશ માલધારી, માલધારી કોર્પોરેશન. દિવાળીના પાવન તહેવાર નિમિત્તે માલધારી સમાજ વતી તમામ દર્શક મિત્રોને હાર્દિક શુભકામના પાઠવું છું. મેં પ્રમોદ કુમાર યાદવ, સહયોગ ચેરિટેબલ ટ્રસ્ટ કી ઓર સે સભી દેશવાસીઓ કો દીપાવલી ઓર નયે વર્ષ કી હાર્દિક શુભકામનાએ ઓર ખૂબ ખૂબ બધાઈ દેતા હું. હું પ્રદીપ પરમાર, ધારાસભ્ય અસારવા. સંવત 2075નું આવનારું નવું વર્ષ આપને તથા આપના પરિવારને શુભદાયી, ફળદાયી, યશસ્વી અને મંગલમય રહે એવી નવા વર્ષની શુભકામનાઓ આદરપૂર્વક પાઠવું છું. દિવ્ય અને ભવ્ય ગુજરાતના નિર્માણ માટે કટિબદ્ધ બનીએ. સૌનો સાથ, સૌનો વિકાસ. દિવ્ય ફરી એકવાર આપશોને દિવાળીની અને નવા વર્ષની શુભકામનાઓ. સંજય શ્રીવાસ્તવ કા નમસ્કાર. ભારત કે સભી દેશવાસીઓ કો દિવાળી ઓર નયે સાલ કી હાર્દિક શુભકામના દેતા હું. એ નયા સાલ આપકે લિયે સુખમય, મંગલમય રહે યહી હમારી દિલ સે પ્રાર્થના હૈ. હું રામુભાઈ મણીલાલ પટણી, અસારવા વોર્ડ પ્રમુખ. અસારવા વોર્ડના તમામ કોંગ્રેસ કાર્યકરને દિવાળીની મારી ખૂબ ખૂબ અભિનંદન. દીપાવલી સૌને ફરે એ મારી દિલથી પ્રાર્થના છે.
પંચાયતના સરપંચ રાણાભાઈ ભગાભાઈ સાંગાભાઈ તથા તલાટી સંજયભાઈ ભોજક તરફથી દિવાળીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવે છે. બ્રેકબાદ આપનું સ્વાગત છે. ડ્રમ સરકાર હવે કુશળ વિદેશી પ્રોફેશનલને વિઝા આપવા અંગે માંગે છે, જેથી ફક્ત અકાઉન્ટ ઇઝ એ માર્ક બનેલા ન રહે. તેમજ વ્હાઇટ હાઉસમાં પોલીસ કોઓર્ડિનેટરી માટે ડેપ્યુટી ઓફ ચીફ સ્ટાફના ક્રિસ રિઝરે ગુરુવારે વોશિંગ્ટનમાં કહ્યું હતું કે રાષ્ટ્રપતિનું માનવું છે કે બેહદ કુશળતા ધરાવતા ટેકનોલોજી ક્ષેત્ર જેવા ક્ષેત્રમાં અભ્યાસ કરે લોકો દેશમાં રોકાય. નવી ટેકનોલોજી સંબંધે અમેરિકાના અખબારના વોશિંગ્ટનના પોસ્ટમાં લાઈવ ચર્ચા કરી હતી. તે દરમિયાન H-1B વિઝા પર રાષ્ટ્રપતિ પોતાના વિચારો વિશે લીડરને જણાવતા કહ્યું, આ યોગ્યતા આધારિત ઇમિગ્રેશનની વાત છે. સ્પષ્ટપણે H-1B વિઝા યોગ્યતા આધારિત ઇમિગ્રેશનનો ભાગ છે. જોકે લીડરે માન્યું છે કે જો મુદ્દો કોંગ્રેસમાં પહોંચે તો તેના લીધે ઘણા વિવાદો સર્જાઈ શકે છે. માઇક્રોસોફ્ટ અને જનરલ મોટર્સના POCOએ લીડરને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિ પ્રક્રિયા પર નજર રાખવા અને તેનો સમન્વય કરવા માટે નિમણૂક કરાઈ છે. તેમનું કહેવું છે કે એક હદ સુધી અમે વિધાનસભાના સ્થાને નિયામક કરી અભિગમ અપનાવી શકીએ છીએ. આમ તો H-1B વિઝા સિસ્ટમ ઘણે અંશે વિધાનસભા હેઠળ આવે છે, પરંતુ અમે તેને નિયમિત કરવા આઉટસેટિંગમાં આની મહત્વની ભૂમિકા રહે તેના કામ પર કરી રહ્યા છે. હાલમાં 1,20,000 H-1B વિઝા છે, જેને ગૂગલ, ફેસબુક, માઇક્રોસોફ્ટ જેવી મોટી IT કંપનીના અમેરિકાના નોકરીદાતાઓના સંગઠન કમ્પ્યુટર અમેરિકાનું કહેવું છે કે H-1B વિઝા રોકવાની સંખ્યામાં આશ્ચર્યજનક વધારો થયો છે. આ નોન ઇમિગ્રેટેડ વિઝા છે, ત્યારે અમેરિકાના કંપનીઓને સૈદ્ધાંતિક અને તકનિક વિશેષતાવાળા કર્મચારીઓને નિયુક્ત કરવા મંજૂરી આપે છે. ટેકનિકલ કંપનીઓ ભારત અને ચીનથી હજારો લાખોની સંખ્યામાં કર્મચારીઓની નિમણૂક માટે આ વિઝા પર નિર્ભર રહે છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે શક્તિપીઠ અંબાજી એ ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પર આવેલું છે. આ ધામમાં દિવાળી વેકેશનને લઈને અંબાજી તરફ દર્શન કરવા આવતા માય ભક્તને આવું ફરવા જતા યાત્રિકોની ભારે ભીડ જોવા મળી રહી છે. અંબાજી તરફ આ માર્ગો પર હાલ વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે અને અંબાજીમાં પણ માય ભક્તોની લાંબી લાઈનો જોવા મળી હતી. શક્તિપીઠ અંબાજીના પ્રવેશના તમામ માર્ગો મયુરદ્વાર, સિંહદ્વાર અને ગજદ્વારથી તમામ માર્ગો પર વાહનોની લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે અને પાર્કિંગ પર હાઉસ ફૂલ થઈ ગયા છે અને વાહન ચાલકો પોતાના વાહન માર્ગો પર મૂકી જતા રહેતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. હાલમાં ગબ્બર તરફ પણ ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. બીજી તરફ અંબાજી મંદિરમાં માઈ ભક્તોને દર્શન કરવાની લાઈનો ખૂબ લાંબી જોવા મળી રહી. હાલમાં દિવાળી વેકેશન હોય, માઈ ભક્તો શક્તિપીઠના દર્શન કરવા આવતા હોય અને મંદિરમાં પણ લાઈનો લાગતી હોય, ભક્તોને ભારે તકલીફનો સામનો કરવો પડતો હોય છે. આમ લાભ પાંચમથી આ ટ્રાફિક જામ હળવો થઈ જશે અને વેકેશન પૂર્ણ થશે. દિવાળી વેકેશન એટલે અંબાજીમાં શ્રી આશાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના પાર્કિંગમાં માય ભક્તો સાથે ગાડી લૂંટ ચલવાઈ રહી છે અને વાહન ચાલકોને આવતી ગાડીની પાવતી આપવામાં આવે છે અને પાછી જતી ગાડીઓને પાવતી ન આપી રોકડા રૂપિયા મન ફાવે તેમ લઈ રહ્યાની કેટલાક વાહન ચાલકો જણાવી રહ્યા છે. વધુમાં હિલિયમ બ્લૂન નીચેનું ફ્રી પાર્કિંગ પણ પે પાર્કિંગ અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી કરી દેવાયું છે. અહીં પણ ભાવપત્રક લગાવવામાં આવ્યું છે. નથી અંબાજીમાં આવતા માય ભક્તો માટે લાગે છે રૂમ અને પગરખા કેન્દ્રના મોટાભાગના કેન્દ્રો માય ભક્તો માટે વિનામૂલ્યની સુવિધાઓ હોવા છતાં પણ માય ભક્તો માટે દિવાળી દિવાળી કરી રૂપિયા લેવાની ઘટનાઓ સામે આવી. અંબાજી મંદિરમાં VIP દર્શન કરવા માટે નિયમો બનાવ્યા હોય છતાં અહીં મન ફાવે તેવા લોકોને અંદર દર્શન કરવા માટેના આસપાસમાં આપવામાં આવી રહ્યા છે. કેટલાક ભક્તોનું એવું કહેવું હતું કે લોકો 5 કિલો મીઠાઈના પેકેટ લાવી રહ્યા છે, તેમને પણ VIP દર્શન કરવામાં આવી રહ્યા છે. જ્યારે 1-2 કલાક લાઈનમાં ઉભેલા ભક્તો સાથે સિક્યુરિટી ધક્કા મુક્કા કરી જલ્દી બહાર કાઢી દે છે. અંબાજી મંદિરના 7 અને 9 નંબરના ગેટ પર ગમે તેમ લોકોનું પ્રવેશ આપવાનું બંધ કરી નિયમોમાં આવતા લોકોને જ પ્રવેશ આપવામાં આવશે તેવી માંગ ઉઠવા પામી છે. મુખ્ય દ્વાર શક્તિ દ્વારા પણ સામાન્ય ભક્તો લાંબી લાંબી લાઈનોમાં ઉભા રહે છે. જ્યારે 7 અને 9 નંબર ગેટથી ભેદભાવથી ગેરકાયદેસર પ્રવેશ કરતા લોકોને મંદિરના વહીવટદાર કડક નિર્ણય કરે તેવી માંગ ઊભી થવા પામી. અંબાજી મંદિરના લાગે છે રૂમમાં માય ભક્તો માટે મોબાઈલ મૂકવાના સ્ટોર જ્યારે હાઉસ ફૂલ થઈ જાય છે ત્યારે અંબાજી મંદિરમાં દર્શન કરવા તમામ ભક્તો અને 4-4 ચોકમાં સેલ્ફી લઈ રહ્યા છે. ભાદરવી મહામેળામાં મોબાઈલ પ્રતિબંધનો ફિયાસ્કો થયો હતો. ઉમેશ પંચાલ સાથે NS ગુજરાત ન્યૂઝ, અંબાજી. બગસરા પાસેના હાટડા ગામે સરસ્વતી વંદના ગ્રુપ દ્વારા નવા વર્ષની રાત્રિએ સ્નેહ મિલન અને વિદ્યાર્થીનું સન્માન યોજવામાં આવ્યું હતું, જેમાં 2 વર્ષ દરમિયાન મૃત્યુ થયેલા ગ્રામજનોને 2 મિનિટનો મૌન રાખીને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી.
અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના હડાળા ગામે સરસ્વતી વંદના ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવા વર્ષે નૂતન વર્ષની ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓને સન્માન સમારંભ યોજવામાં આવેલ હતો, જેમાં મહંત નિર્માળદાસ બાપુ અને મહાનુભાવોને વળદ હસ્તે દીપ પ્રગટાવીને ખુલ્લો મૂકવામાં આવેલ. આ તકે ધોરણ 3 થી અનુસ્નાતક સુધીના વિદ્યાર્થીઓને 1 થી 3 નંબર મેળવનાર અને મેમેન્ટો અને વિવિધ પ્રકારની ભેટ આપીને પ્રોત્સાહિત કરેલ. બાકીના વિદ્યાર્થીઓને આશ્વાસન ઇનામો આપવામાં આવ્યા. તદુપરાંત ગામના દર્શ દરમિયાન અલગ અલગ ક્ષેત્રમાં સિદ્ધિઓ મેળવેલ બદલ વિશિષ્ટ સન્માન કરેલ, ત્યારે ગામ લોકોમાં ઉત્સાહ અને ઉમંગ ભેર સાંસ્કૃતિક કાર્યક્રમ જયસીબેન બોરડ અને કોમલબેન વિરાડિયાની માર્ગદર્શન હેઠળ નાની બાળાઓએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ કરીને સૌને આકર્ષણ કરેલ છે. ત્યારે હાલ આખા વર્ષ દરમિયાન ગામમાંથી થયેલ લોકોને અવસાનને શ્રદ્ધાંજલિ રૂપે 2 મિનિટનું મૌન રાખી સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપેલ અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન સરસ્વતી વંદના ગ્રુપના પ્રમુખ મધુભાઈ ભુવા દ્વારા કરવામાં આવેલ હતું, જેમાં વિશાળ સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહેલ અને કાર્યક્રમને સફળ બનાવવા સરસ્વતી વંદના ગ્રુપના રતિભાઈ બોરિયા ચાગર, કાંતિભાઈ ભોલિયા, ધેલાભાઈ બોરડ, ઈશ્વરભાઈ ઉપાધ્યાય સહિતના ગામના યુવાનોને ખૂબ જ ઉત્સાહી કાર્યક્રમને સફળ બનાવેલ હોવાનું મધુભાઈ ભુવાએ જણાવેલ હતું. અશોક મણવર સાથે NS ગુજરાત ન્યૂઝ અમરેલી. તો આ નબરીડીમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. હું વિજય જાજુ સ્ટ્રીમ ગૃહપતિ NS ન્યૂઝ ચેનલના માધ્યમથી સર્વે NS ન્યૂઝ ચેનલના દર્શકોને દીપાવલી અને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને આપ બધાનું નવું વર્ષ ખૂબ મંગલમય જાય, આપની દિવાળી ખૂબ સરસ રીતે નીકળે અને સેફલી સરસ રીતે આપણે આને ઉજવીએ અને બધા સૌ મળી અને દેશનો વિકાસ કરીએ એવી શુભકામનાઓ સહિત ધન્યવાદ પાઠવું છું. થેન્ક યુ. ગુજરાતની જનતા, મિત્રો ઓર ભાઈ અન બહેનો, અખંડ ભારત પાર્ટી ગુજરાત પ્રદેશનું જ્યારે હું સુકાની પચ્છા માળે છે, મારી પાર્ટી ગુજરાતમાં નવી આવી છે. અમે સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ શહીદોની અને જે શહીદ થયા બધા અખંડ ભારતના જે સપના જોતા હતા એ સપના પૂરા કરવા માટે અમારી પાર્ટી ગુજરાતમાં પ્રવેશી છે. હું દિવાળીની શુભકામના બધા મિત્ર ભાઈઓ બહેનોને આપું છું. અમે પ્રગતિના પંથ ઉપર જઈએ અને દિવાળી ઉપર શુભકામનાની સાથે અમે હળીમળીને સાથે રહીએ. જય હિન્દ, જય ભારત. અખિલ ભારતીય હિન્દીભાષી ઉત્થાન સંઘે પ્રમુખ કી હૈસિયત સે
मैं अहमदाबाद और समस्त गुजरात नगरवासियों को दीपावली, धनतेरस एवं नवे वर्ष की शुभकामनाएं प्रदान करता हूं। सभी लोग नई साल में सुख शांति समृद्धि प्रदान करें, ऐसी प्रभु से प्रार्थना करता हूं। यश कीर्ति धन धनाढ्य सबको प्राप्त हो, ऐसी मैं शुभकामनाएं मेरे समाज की तरफ से सभी नगरवासियों को करता हूं। અમીરગઢના ઉપપ્રમુખ રાયદરા સુરેશભાઈ રામભાઈ તરફથી દિવાળીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવે છે. છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. છત્તીસગઢના રાયપુરમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. આ સમયે રાજ્યના મુખ્યમંત્રી ડોક્ટર રમણ સિંહે તેમજ અન્ય નેતાઓ ઉપસ્થિત રહ્યા. અમિત શાહે સરકારની ઉપલબ્ધિઓ ગણાવી હતી. ભાજપે જાહેર કરેલ મેનિફેસ્ટોમાં ખેડૂતો, વિદ્યાર્થીઓ, કામદારો, મહિલાઓ તેમજ યુવાઓ માટે અનેક યોજનાઓનું એલાન કર્યું, જેમાં ખેડૂતના પાકની ટેકાને ભાવે ખરીદી તેમજ ભાવ વધારો કરવામાં આવશે. નવમા ધોરણમાં પ્રવેશ કરનાર વિદ્યાર્થીઓને મફત સાયકલ આપવામાં આવશે. બારમા વિદ્યાર્થીઓમાં ધોરણના મફત પુસ્તક અને તેમજ યુનિફોર્મ આપશે. 2022 સુધીમાં બધાને ઘરનું ઘર આપવામાં આવશે. 60 વર્ષથી વધુ ઉંમરના કામદારને પ્રતિમાસ 1000 રૂપિયાનું પેન્શન આપશે. સ્વાસ્થ્ય વીમો 50,000થી વધારીને 1,00,000 રૂપિયા કરવામાં આવશે. મહિલાઓને પોતાના વેપાર શરૂ કરવા માટે 2,00,000 રૂપિયા સુધીની લોન વ્યાજ મુક્ત મળશે. છત્તીસગઢમાં ફિલ્મ સિટીનું નિર્માણ કરવાની જાહેરાત કરાશે. મેઘાવી વિદ્યાર્થીઓને મફત સ્કૂટી મળશે. આવતા 5 વર્ષમાં ખેડૂતોને 2,00,000 નવા પંપ આવશે. ઉલ્લેખનીય છે કે છત્તીસગઢ પ્રથમ ચરણમાં 12 નવેમ્બરના રોજ મતદાન થશે, જ્યારે બીજા ચરણમાં 18 બેઠકો માટે 20 નવેમ્બરના રોજ મતદાન થશે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, છત્તીસગઢ. મધ્યપ્રદેશના વિધાનસભા ચૂંટણી અંતર્ગત કોંગ્રેસે પોતાનું ઘોષણાપત્ર જાહેર કર્યું હતું, જેમાં સોફ્ટ હિન્દુત્વની ઝલક જોવા મળી હતી. મધ્યપ્રદેશ વિધાનસભામાં ચૂંટણી અંતર્ગત કોંગ્રેસ પોતાનું ઘોષણાપત્ર રજૂ કર્યું, જેમાં સોફ્ટ હિન્દુત્વની ઝલક જોવા મળી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વારંવાર સંત પર નિશાન સાધે છે. મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી અંતર્ગત કોંગ્રેસ પોતાનું ઘોષણાપત્ર રજૂ કર્યું છે, જેમાં સોફ્ટ હિન્દુત્વની ઝલક જોવા મળી. જોકે સાથે જ કોંગ્રેસ રાજ્યની સરકારી ઇમારતો પર, પરિષદોમાં ઈજીજીની શાખા પર પ્રતિબંધ લાગવાની પણ જાહેરાત કરી. કોંગ્રેસ પોતાના વચનપત્રમાં કહ્યું કે જો પાર્ટી મધ્યપ્રદેશની સત્તામાં આવશે તો સરકારી ઇમારતો અને પરિસમોમાં ભારત ઈજીજીને શાખાને મંજૂરી નહીં આપે. સરકાર કર્મચારીઓને શાખામાં ભાગ લેવાની અનુમતિના આદેશને પણ રદ કરશે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વારંવાર સંત પર નિશાન સાધે છે. મધ્યપ્રદેશમાં 28 નવેમ્બર વિધાનસભામાં ચૂંટણી માટે મતદાન થવાનું છે, ત્યારે આ ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે શનિવારે એક ઘોષણાપત્ર સત્તા પર આવવા માટે કોંગ્રેસ સોફ્ટ હિન્દુત્વનો એજન્ડા અપનાવતા ચિત્રકુટથી શરૂ થનારા રામપથ ગામના પ્રદેશની સીમા સુધી નિર્માણનો વાયદો કર્યો છે. સાથે જ પ્રદેશની જીવનરેખા પવિત્ર નર્મદા નદીના સંરક્ષણ માટે સમાચાર એજન્સીઓ જણાવ્યા મુજબ કોંગ્રેસ પ્રદેશમાં ગ્રામ પંચાયત સ્તરે ગૌશાળા ખેલવાનું અને ચિહ્નિત વિસ્તારોમાં ગૌ અભયારણ્ય બનાવવાની જાહેરાત કરી. ગૌશાળાના ગોબર, ખાદ, ગૌમૂત્ર અને અન્ય વસ્તુઓના વ્યવસાયિક સ્તરે ઉત્પાદન કરવાના તેમજ દુર્ઘટનામાં ઘાયલ ગાયોને ઉપચાર માટે મૃત ગાયોના અંતિમ સંસ્કારની વ્યવસ્થા કરવાની વાત પણ કરી. પાર્ટીના વચનપત્ર જાહેર થયા બાદ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથ, પ્રદેશ કોંગ્રેસ ચૂંટણી પ્રચાર અભિયાન સમિતિના અધ્યક્ષ જ્યોતિરાદિત્ય, પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.